હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ પાઠવું છું. મિત્રો, અમેરિકન કૃષિ સંસ્થાના કપાસના ઉત્પાદન વપરાશ અને આખા વિશ્વના વપરાશ ઉત્પાદનના આંકડા ઉપર સૌની નજર હોય છે અને એ આંકડાઓ ગઈકાલે મોડી રાત્રે જાહેર થઈ ગયા છે અને એ જાણવા માટે ખેડૂતોને ખાસી ઉત્સુકતા છે, એટલે એના વિશે વિડીયો બનાવ્યો છે. મિત્રો, આ વિડીયોની અંદર જે ઘાસળીનું માપ આપવામાં આવ્યું છે એ આપણે અમેરિકાના જે આંકડાઓ આવે છે એની અંદર એ લોકોના માપ પ્રમાણે હોય છે અને આપણે આ વિડીયોની અંદર 170 કિલોની જે આપણી ઘાસળી આવે છે એના માપ પ્રમાણે ચડાવ્યું છે, તો એ આપ ખાસ યાદ રાખજો. આવો આપણે વિડીયો આગળ વધીએ, તમને સમજાય એટલે ઘાસળીનું માપ તમને આપ્યું છે. હવે જે અંદાજ ગઈકાલે રજૂ થયા છે એમાં વૈશ્વિક ઉત્પાદન અને અંતિમ સ્ટોકમાં વધારો થશે એવું જાહેર થયું છે અને મિલોનો જે વિશ્વમાં વપરાશ થશે એની અંદર કોઈ આંકડાઓ ફેરફાર વગરના છે, એટલે કોઈ એમાં વધઘટ થવાની નથી. પણ નિકાસ નબળી પડી છે અને હજુ પણ નબળી રહેશે એનો ઉલ્લેખ થયો છે અને આવા બધા કારણો એકઠા થવાને લીધે ન્યુયોર્કમાં માર્ચ મહિનાનો વાયદો ગઈકાલે ગુરુવારે 2.22 સેન્ટ ગબડી અને 81.85 સેન્ટના તળિયે એ બંધ થયો હતો. પણ શુક્રવારે સપ્તાહના અંતિમ દિવસે વાયદાની ધારણા 84.84 સેન્ટની આજુબાજુ સવારમાં જોવા મળતી હતી. ગઈકાલે મિત્રો અમેરિકાના ફુગાવાના આંકડાઓ પણ જાહેર થયેલા હતા, એમાં ફુગાવો સાધારણ ઘટ્યો હોવાનું બહાર આવ્યું છે. એટલે એમ થવાને લીધે અમેરિકાની જે ફેડરલ બેંક છે એ લોકો વ્યાજદરમાં વધારો કરશે, એમાં બહુ હવે સખ્તાઈ રાખે એવું નથી, એટલે વ્યાજદર પ્રમાણમાં ઓછો વધશે એવો સંદેશ બજારને મળ્યો છે. એટલે એની અસરથી સોનું અને બીજી કોમોડિટીઝમાં તેજી થઈ, પણ ન્યુયોર્કના કોટન વાયદામાં ઘટાડો થયો હતો. હવે એમાં ઘટાડો થવાનું કારણ અમેરિકાની અંદર ઉત્પાદન અને અંતિમ સ્ટોકમાં વધારો થવાનો છે, એ જ કારણ મહત્વનું હતું. હવે અમેરિકાના પાકના અંદાજ વિશેની વાત કરીએ પહેલા, પછી આપણે ભારત ચીન અને પાકિસ્તાનની વાત પણ વિડીયોમાં આગળ કરવાના છીએ. તો અમેરિકાના ઉત્પાદનનો અંદાજ જે આવ્યો છે એમાં ભારતીય 170 કિલોની ઘાસળી પ્રમાણે અગાઉનો અંદાજ 182.30 લાખ ઘાસળી હતો, એની સામે 187.90 લાખ ઘાસળીનો પાક ઉત્પાદન થશે એવો અંદાજ આવ્યો છે. પણ ગયા વર્ષ કરતા ઉત્પાદન ઘટવાનું છે. પાછલા વર્ષમાં ઉત્પાદન 224.30 લાખ ઘાસળી હતું, એ અત્યારે હવે 187.90 લાખ ઘાસળી આસપાસ સ્થિર થઈ જશે. જ્યારે અમેરિકામાં એકર દીઠ ઉત્પાદન નોંધપાત્ર ઊંચું થયું છે અને એના કારણે આ ઉત્પાદનનો અંદાજ ડિસેમ્બર કરતા જાન્યુઆરીમાં વધારો મૂકવામાં આવ્યો છે. ત્યાં એકર દીઠ ઉત્પાદન 947 પાઉન્ડ આવવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે, જે અગાઉના અંદાજ કરતા 9% વધારે ઉતારો આવશે એવું સૂચવે છે. નિકાસ ડિસેમ્બરના મહિનામાં જે અંદાજ મૂકવામાં આવ્યો હતો એના કરતા 3 લાખ ઘાસળી જેટલી ઘટશે એવું જાન્યુઆરીના અંદાજમાં કહેવામાં આવ્યું છે. પણ પાછલા વર્ષ કરતા એમાં 35 લાખ ઘાસળી જેટલો મોટો ખાંચો રહી જવાનો છે, એટલે અમેરિકાની કુલ નિકાસ 153.60 લાખ ઘાસળી રહેવાની શક્યતા છે. વિશ્વમાં રૂબજાર વિશે વાત કરીએ તો વિશ્વનો વેપાર પણ થોડો ઘટીને આવશે એવી ધારણા વ્યક્ત થઈ છે. અમેરિકાની અંદર અંતિમ સ્ટોક 9 લાખ ઘાસળી વધીને 53.80 લાખ ઘાસળી રહેવાની શક્યતા છે. અમેરિકાના ખેડૂતોને મળનારો સરેરાશ ભાવ ચાલુ મહિનામાં 2 સેન્ટ ઘટાડીને 83 સેન્ટ જ મળશે એવી ધારણા હવે વ્યક્ત થઈ છે. મિત્રો, અમેરિકાના ઋણના સૌથી મોટા ખરીદનાર દેશ તરીકે ચીન આગળ રહ્યું છે, પણ ત્યાં નિકાસ અગાઉ કરતા ઘટી છે. પાકિસ્તાનમાં પણ આ વખતે અમેરિકાનું ઋણ સારા એવા પ્રમાણમાં ગયું છે, પણ ત્યાં પણ આયાત ઘટી છે. ત્યાં ફાઇનાન્સની સમસ્યા છે, પાકિસ્તાનમાં ઘણી બધી નાણાકીય સમસ્યાઓ છે, એના કારણે નવા શિપમેન્ટ ધીમા છે અને નવા સોદા અત્યાર પૂરતા અટકી ગયા છે. હવે વિશ્વ બજારમાં જે સંસ્થાએ જાહેર કર્યું છે એ પ્રમાણે ઋણનું ઉત્પાદન 4 લાખ ઘાસળી ઘટીને 1477.10 લાખ ઘાસળી થશે એવો અંદાજ જાન્યુઆરી માટે મૂકવામાં આવેલો છે. ભારતમાં પણ ઉત્પાદન ઘટવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ભારતમાં હેક્ટર દીઠ ઉતારામાં ઘટાડો થયો છે એવું પહેલી વખત અમેરિકન કૃષિ સંસ્થાએ સ્વીકાર્યું છે.
ભારતમાં જો કે વપરાશ પણ ઘટ્યો હોવાથી નબળા ઉતારા કે ઉત્પાદનની બહુ અસર થવાની નથી. ઇન્ડોનેશિયા અને વિયેટનામની વાત કરીએ તો વિશ્વ લેવલે એની માંગ ઘણી ઓછી છે. વિશ્વ સ્તરે આમ રૂનો વેપાર 6 લાખ ગાંસડી જેટલો ઘટીને આવશે એવું જાન્યુઆરીના અંદાજમાં કહેવામાં આવ્યું છે. ચીન અને ઇન્ડોનેશિયાની આયાત પણ ઘટવાની છે. દુનિયામાં અંતિમ સ્ટોક મિત્રો 1,151 લાખ ગાંસડી રહી જશે, એ પાછલા વર્ષ કરતા વધારે છે. હવે ભારત અંગે વાત કરું તો ભારતનું ઋણનું ઉત્પાદન 339.20 લાખ ગાંસડી જેટલું થશે એવો અંદાજ અમેરિકન કૃષિ સંસ્થાએ આપેલો છે. હવે અગાઉ આ જ સંસ્થાએ ડિસેમ્બરમાં 352 લાખ ગાંસડીનો અંદાજ આપેલો હતો, એટલે એમાં મોટો ઘટાડો ઉતારાને કારણે આવશે એવું કહેવામાં આવેલું છે. આપણી ભારતની અલગ અલગ સંસ્થાઓએ પણ આ જ અંદાજ આપેલો છે, પણ ખેડૂતો આ અંદાજથી ખફા છે. ખેડૂતોના મતે 300 લાખ ગાંસડી કે એની અંદરનું ઉત્પાદન મળશે એવો અંદાજ આવી રહ્યો છે. ભારતમાં મિત્રો આયાત 21 લાખ ગાંસડી થશે એવો અંદાજ અમેરિકન કૃષિ સંસ્થા મૂકે છે, પણ આ અંદાજમાં ફેરફાર આવશે કારણ કે વેપારી અંદાજ અનુસાર માત્ર 12-15 લાખ ગાંસડી જ આયાત થાય એવી શક્યતા છે. હવે નિકાસ અંગે પણ અમેરિકન કૃષિ સંસ્થાએ 39-40 લાખ ગાંસડીનો અંદાજ મૂક્યો છે, પણ એમાંય ફેરફાર આગામી દિવસોમાં સંસ્થા દ્વારા કરાવવામાં આવશે કારણ કે નિકાસ પણ આ વર્ષે ભારતમાંથી ઘણી ઓછી છે. આપણે ત્યાં સિઝનના આરંભે 110 લાખ ગાંસડીનો સ્ટોક હતો અને સિઝનના અંતે આ સ્ટોક 143 લાખ ગાંસડી બચશે એમ સંસ્થા માની રહી છે. મિત્રો ચીન અંગે જાણવાની બધાને ઉત્સુકતા હોય છે તો એના ઉપર વાત કરીએ. ચીનની અંદર 358.40 લાખ ગાંસડીના ઉત્પાદનનો અંદાજ મૂકવામાં આવેલો છે, જ્યારે આયાત કુલ 99.20 લાખ ગાંસડીની થશે. સામે નિકાસ 0.25 લાખ ગાંસડી થશે અને ચીનની અંદર અંતિમ સ્ટોક 479.20 લાખ ગાંસડી રહી જશે. સૌથી મોટું પરિબળ મિત્રો માંગનું છે. ચીનની માંગ પાછલા વર્ષ કરતા 6 લાખ ગાંસડી વધીને 456.10 લાખ ગાંસડી રહેવાની છે. આમ ચીનની માંગ વધશે, પણ સામે બીજા બધા દેશોની માંગ ઘટવાની છે, એટલે આયાત નિકાસ વેપાર ઓછો રહેશે. પાકિસ્તાનના ઉત્પાદન અંગે સંસ્થા એવું કહે છે કે ગયા વર્ષમાં 76.80 લાખ ગાંસડી પાકી હતી અને આ વખતે 47.40 લાખ ગાંસડીનો પાક આવશે. આયાત જે 57 લાખ ગાંસડી ગયા વર્ષે થઈ હતી એ આ વર્ષે 64 લાખ ગાંસડી રહેશે. પણ પાકિસ્તાનની અંદર જે ડિમાન્ડની વાત છે તો ડિમાન્ડ ગયા વર્ષે 138 લાખ ગાંસડી હતી, એની સામે આ વર્ષે 116 લાખ ગાંસડીની જ માંગ રહેવાની શક્યતા છે. જય શ્રી કૃષ્ણ.